મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી। દેવભૂમિ દ્વારકા જિલ્લા માલધારી સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું। ઈશુદાન ગઢવી પર ભાજપના કાર્યકર્તા દ્વારા ખોટા આક્ષેપ અંગે અપાયું આવેદનપત્ર। 100 જેટલા માલધારી સમાજના આગેવાનો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રહ્યા છે ઉપસ્થિત। ખોટા આક્ષેપો કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ। ઈશુદાન ગઢવીને તાત્કાલિક મુક્ત કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન અપાયું। દ્વારકા જિલ્લાના રબારી ભળવાર ચારણ આહીર ટોટલિક માલધારી સમાજ જિલ્લા કલેક્ટરને સરકાર જિલ્લા કલેક્ટર દ્વારા સરકારને એક આવેદનપત્ર અમે આપવામાં આવેલ હતા। અમારા યુવાન અને ભણેલા જે આગેવાન જે વિદ્યાર્થીઓના મુદ્દે એક પેપર લીક કાંડ આટલા લાખો વિદ્યાર્થીઓને જે ભવિષ્ય માટે ઈશુદાનભાઈ ગઢવી જે રજૂઆત કરવા ગયા હતા એ લોકશાહી મુજબ એણે રજૂઆત કરી, પણ અમુક ભાજપના જે કાર્યકરો દ્વારા એના જે ચારિત્ર ઉપર જે આક્ષેપ કરેલો છે એ આક્ષેપને અમે માલધારી સમાજ વખોડી છીએ। દર્શન મોદી, GTV ન્યૂઝ, જામખંભાળિયા।